સૌ મિત્રો, આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, અનેક કામની વચ્ચે પણ તમારા શોખ માટે સમયને થોડો ગોતી કાઢો. મિત્રો, આ જીવનની અંદર માણસોને અનેક પ્રકારના કામ છે અને કામની અંદર સતત રીતે એ રેચા પૈચારીએ છે, પણ કેટલાક માણસોને જે પોતાનો શોખ હોય છે એ શોખ માટે સમય કાઢી શકતા નથી. કામ તો જીવનનો એક ભાગ છે અને આ વાતને સમજાવવા માટે મારે એક અમેરિકાના એક વખતના પ્રમુખ એમના વિશેની વાત મારે કરવી છે. 1930ના વખતમાં અમેરિકાના પ્રમુખ તરીકે ફ્રેન્કલિન રૂઝવેલ્ટ હતા. આ રૂઝવેલ્ટ ઉપર મેં તમને 2-3 વાર્તાઓ કીધી છે. રૂઝવેલ્ટ મહામાનવ હતા અને આજે મારે વાત કરવી છે કે સતતપણે કામ કરતા હોવા છતાં પણ એનો પોતાનો જે શોખ હતો એ શોખ માત્ર વાંચનનો હતો. સતત વાંચન કરતા અને એણે જીવન દરમિયાન ખૂબ વાંચન કર્યું અને અમેરિકાના પ્રમુખ તરીકે એને ખરેખર કાર્ય પણ ખૂબ કરવું પડતું. આખો દિવસ સતતપણે નિષ્ઠાપૂર્વક કામ કરે, દરેક માણસોને સાંભળે, કોઈ પણ માણસના પ્રશ્ન હોય તો પ્રશ્નનો ઉકેલ પણ લાવે અને એ રીતે નાના માણસોને પણ એ ખૂબ સારી રીતે સાચવે. આવો એક મહત્વનો ગુણ જે પ્રમુખને, એટલે કે અમેરિકાના પ્રમુખ જે મોટી જગ્યા ઉપર, એનામાં પણ આ ગુણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એને વાંચનનો શોખ હતો પણ વાંચન માટે ઈ એક સાથે જાજા કલાક કાઢી શકતા નહોતા અને જાજા કલાક ન કાઢી શકે એટલે એના મનમાં એમ થયું કે હવે મારે વાંચનના શોખને પૂરો કરવા માટે શું કરવું. ત્યારે એમ કહેતા કે હું કેટલાક રસ્તા પણી લેતા કે હું અઠવાડિયામાં 1/2 દિવસ મારો પોતાના શોખ માટે વાપરીશ, બધા જ કામ કરીશ, નિષ્ઠાપૂર્વક કામ કરીશ, દરેકને ન્યાય બળે ઉપર કામ કરીશ, પણ તેમ છતાં પણ હું 1/2 દિવસ અઠવાડિયામાં મારા પોતાના શોખ માટે જ કાર્ય કરીશ અને એ શોખ એટલે કે વાંચન. પણ એટલા વાંચનથી એને સંતોષ થતો નહોતો. એને એમ થાય કે હું 1/2 દિવસ જ અઠવાડિયામાં વાંચું તો વાત બરાબર નથી. એટલે એણે વિચાર કર્યો કે મારે મોટા મોટા પુસ્તકો છે એ 1/2 દિવસ હું કામ કરું એમાં વાંચીશ, પણ નાના નાના પુસ્તકો છે, નાના નાના કોટેશનો છે, નાની નાની વાત છે, કોઈના સારા પ્રસંગો છે, આવી નાની નાની વાત તો હું માત્ર 1-2 મિનિટમાં પણ વાંચી શકું અને એટલા માટે મારે પોતાના નાના જે કામ કરું છું એમાંથી જે વચ્ચેના ગાળામાં 1-2 કે 2 મિનિટનો સમય મળે ત્યારે મારે આવી આવી વસ્તુ વાંચવી. મિત્રો, કેટલી વાત આપણે વિચાર કરી શકીએ છીએ. કેટલાય માણસો બહુ બિઝી હોય છે, પણ આ રૂઝવેલ્ટ પણ એના કરતાં પણ વધારે બિઝી હતા. પણ એના મનમાં એણે નક્કી કર્યું હતું કે મારે 1-2 કે 2 મિનિટનો પણ ઉપયોગ કરવો. એટલે એણે સૌથી પહેલી શરૂઆત ક્યારે કરી તો કે એ પોતે જે જુદા જુદા માણસોને મળવાની વાત આવે ત્યારે મળતી વખતની ભૂમિકામાં એણે શરૂઆત કરી. કેવી રીતે કરી બધા જ યાદ રાખો. જો બધાને એણે નક્કી જ કરેલું કે કોઈ પણ વ્યક્તિ પોતાને મળવા આવે ત્યારે એ વધારેમાં વધારે 10 મિનિટનો સમય આપતા. 10 મિનિટમાં એનો પ્રશ્ન કહી દેવાનો. 1થી વધારે પ્રશ્ન હોય તો એને બીજી વખત આવવાનું, પણ એની માત્ર 10 મિનિટથી વધારે કોઈ પણ સંજોગોમાં સમય નહીં આપવાનો. ત્યાં એણે બોર્ડ પણ માર્યું હતું કે 10 મિનિટથી વધારે સમય તમારે લેવાનો નથી. અને 10 મિનિટ થાય એટલે એના જે આસિસ્ટન્ટ હતા, જે એના મંત્રી હતા, એ બેલ મારે એટલે પહેલી વ્યક્તિએ ઊભો થઈ જવાનું. આવો નિયમ હતો. એટલે એ ગાળામાં એને અનુભવ થયો કે હું જ્યારે 10 મિનિટમાં બધાને કહું છું
ત્યારે મોટા ભાગના 10 મિનિટ લેતા નથી, પણ એ પોતાનું કામ 7-8 મિનિટમાં પૂરું કરી અને ચાલ્યા જઈશ. એટલે મને દરેક 2 વ્યક્તિ મળે એની વચ્ચે 1-2 મિનિટ મળે છે. તો એ 2 મિનિટમાં મારે વાંચવું જોઈએ. અને એ અનુસંધાને એણે નક્કી જ કર્યું કે જે 2 કલાકના ગાળામાં જેટલી વ્યક્તિને મળે, કારણ કે 2 કલાક જ એણે રિઝર્વ કર્યો હતો આના માટે, અને એ પોતાની પાસે એક પુસ્તક રાખે. આ પુસ્તકમાં નાની નાની વાતો, એટલે કોઈના પ્રસંગો હોય, કોઈ નાના કોઈ બોધ આપે એવી વાર્તાઓ હોય, અથવા તો કોઈ કોટેશન હોય, અથવા તો મહાન વ્યક્તિ શું કહે છે એવી એની કોઈ વાત હોય, કે જે એક જ પાનામાં હોય, એક જ પાનાની ભૂમિકામાં હોય. અને એ એને શરૂઆત કરી, અને શરૂઆત કરી ત્યારે 1.5 મિનિટની અંદર કે 2 મિનિટમાં એ ક્યારેક ક્યારેક 2 પાના વાંચી લેતા, ક્યારેક ક્યારેક 3 પાના વાંચી લેતા. કારણ કે એક જ પાનાની અંદર આખી વાત આવી જાય, પ્રસંગ હોય તો, નાની વાર્તા હોય તો પણ 1 પાનામાં આવી જાય, કારણ કે મોટા મોટા લેખો ન આવી શકે અને એની સાતત્ય પણ ન રહીએ. પણ એ આ રીતે કરતા, એટલે બીજો વ્યક્તિ આવે, પહેલો વ્યક્તિ જાય, એ દરમિયાન 1.5-2 મિનિટની અંદર એ 3-4 પાના વાંચી રાખે. વળી પાછા બીજો કોઈ આવે તો એ પણ, માનો કે બધા, કોઈક વ્યક્તિ એવી આવે કે જેને ખરેખર 3-4 મિનિટનું જ કામ હોય, 3-4 મિનિટમાં નીકળી જાય, 10 મિનિટનો ટાઈમ હતો, અને એને 5-6 મિનિટ મળે, તો 5-6 મિનિટ મળે તો એ ઓછામાં ઓછા 5-7 પાના વાંચી નાખે. અને આ રીતે એના જીવનની અંદર એણે કામ કર્યું, અને એ કામના અનુસંધાનમાં 4-5 વર્ષની અંદર એણે અનેક સારા પુસ્તકો વાંચ્યા, અનેક વાતો સારી નોંધ કરી શીખ્યા. હજી પણ બીજો એક પ્રસંગ એણે ગોઠવો હતો, પણ એ વાત હું નથી કહેવા માગતો, કારણ કે એ ભૂમિકા ઉપર કોઈ પણ સામાન્ય માણસો પણ એ કામ એ સમયની અંદર કામ કરી શકે એવું નથી. એટલે માત્ર એક જ ભૂમિકા ઉપરની વાત મેં કીધી તમને. મારે સૌ મિત્રોને કહેવું છે, મારે સૌ યુવાનોને કહેવું છે કે તમને કોઈ પ્રકારનો શોખ છે, તમને વાંચનનો શોખ છે, તમને કદાચ કોઈ સંગીતનો શોખ છે, કદાચ તમને કોઈ લખવાનો શોખ છે, તો તમને પોતાને મળતી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જે તમને મળતી હોય એ ગાળાની અંદર તમે પોતે તેનો ઉપયોગ કરી લો, એમ રૂઝવેલ્ટ કહે છે. વિદ્યાર્થીને મારે એમ કહેવું છે કે તમે જો ક્લાસમાં ભણતા હો તો એક શિક્ષક જાય અને બીજા શિક્ષક આવે, એની વચ્ચે જો 3-4 મિનિટ મળતો હોય તો તમે જોઈ લો થોડાક સૂત્રો ગણિતના. કદાચ વધારે સમય લાગે તો થોડીક, માનો કે અમુક રસાયણના સમીકરણો પણ જોઈ શકો. તમે સમયનો બચત કરો. ધારો કે તમે ઘરે આવ્યા, અને ઘરે આવ્યા પછી તમારા મમ્મી એમ કહે કે જમવાને 15 મિનિટની વાર છે, તો 15 મિનિટનો ઉપયોગ કરી લો. ક્યારેક તમે માનો કે તૈયાર થઈ ગયા, તમારે સ્કૂલે જવાનું છે, અને હજી તમારે જવા માટે 10 મિનિટની વાર છે, તો 10 મિનિટનો ઉપયોગ કરી લો. ક્યારેક તમે રિસેસના ગાળામાં પાણી પીવાનું હોય, તમારે જે કંઈ કરવાની ક્રિયા પૂરી કર્યા પછી 2-3 મિનિટ વધે તો એની અંદર ઉપયોગ કરી લો. આ વાત માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, આ વાત મોટા મોટા બિઝનેસમેન માટે પણ છે, આ વાત મોટા મોટા વિદ્વાનો માટે પણ છે, આ વાત અન્ય કોઈ પણ માટે છે. હું પણ આવા કેટલાક સમયનો ઉપયોગ કરી લેતો, અને હજી પણ મારા એ સમયનો ઉપયોગ કરું જ છું. ત્યારે રૂઝવેલ્ટ, એક મહાન અમેરિકન પ્રમુખની આ વાતની નોંધ તમે કરશો તો કદાચ 1-2 વર્ષ બાદ તમારા શોખની અંદર પણ તમે ખૂબ ખૂબ આગળ વધી જશો, અને તમારું ગ્રેડેશન અપગ્રેડ થશે એમાં કોઈ શંકા જ નથી. સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા અને ધન્યવાદ છે.